નમસ્કાર દર્શક મિત્રો, સ્પીડ ન્યૂઝ 17 માં તમારું સ્વાગત છે. 500 વર્ષની રાહ જોયા બાદ આજે ભગવાન શ્રી રામ તેમના ભવ્ય અને દિવ્ય મંદિરમાં નિવાસ કર્યો છે. રામલલ્લાના શ્રી વિગ્રહના અભિષેકની ઐતિહાસિક વિધિ આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને યુપીના સીએમ યોગી, સંત સમાજ અને ખાસ લોકોની હાજરીમાં પૂર્ણ થઈ છે. સમગ્ર દેશ દિવાળીની જેમ ઉજવણી કરી રહ્યો છે, ત્યારે છોટાઉદેપુર જિલ્લાના નસવાડીમાં બસ ડેપોએથી ભવ્ય શોભાયાત્રા નીકળી હતી. આ શોભાયાત્રાનું રામસેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું. શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું, જ્યારે યાત્રાનું ઠેર ઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું. નસવાડી નગર જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠ્યું હતું. મુકેશ પરમાર, નસવાડી. ભક્તોનો રામલલ્લા માટેનો સંઘર્ષ અને તપસ્યા કરીને જે પોતાના પ્રાણની આહુતિ એ લોકોએ આપી હતી, એ પ્રાણની આહુતિ એટલે એમનું બલિદાન જ સંઘર્ષ આજ રોજ રંગ લાવ્યું છે. રામલલ્લાનું આજે પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે રામલલ્લા આજે પોતાના મહેલમાં બિરાજ્યા છે, એ બદલ સમગ્ર ભારતમાં સર્વે ઉત્સવ મનાવી રહ્યા છે. તે ઉત્સવ નિમિત્તે આજ રોજ નસવાડી રામસેના દ્વારા નસવાડી નગરમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. એમાં સમગ્ર તાલુકાના હિન્દુ ભાઈઓ ભાવિભક્તો ઉપસ્થિત રહ્યા છે.